આપનું સ્વાગત છે ને સમાચારમાં વાત કરે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં આપણા લેપ્રેસી ગ્રાઉન્ડ આજવાડ ઉપર આવવાના છે ત્યારે જોઈ શકો છો કે હાલમાં જે શુદ્ધ પાણી પીવાનું છે તે હજારો લીટર પાણી વહી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા કોઈ જાણગીરી આપવામાં આવી નહીં રહી. આપણે વાત કરવાનો પ્રયત્ન તો કરીશું અને તમને બતાવવાનું કોશિશ કરીશું કે તમે જોઈ શકો છો કે લાઈવમાં જે કોર્પોરેશનની જે મેઇન લાઇન છે તે હાલમાં લીકેજ થઈ ગઈ છે. કેમ કે આપણા વડાપ્રધાન શ્રી ટૂંક જ સમયમાં લેપ્રેસી ગ્રાઉન્ડમાં આવવાના છે ને તેમનું જે ગ્રાઉન્ડ છે લેપ્રેસી ગ્રાઉન્ડ હાલમાં કામગીરી ચાલી જ રહી છે. તાબડતોબ તમે જોઈ શકો છો જ્યારે વડાપ્રધાન શ્રી આવવાના હોય ત્યારે આવી કામગીરી હોય કે શું હોય. આપણે જે સામાજિક છે આપણે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી કમલેશભાઈ, શું કહેશો કે આજે વડાપ્રધાન શ્રી આવવાના છે અને આ પાણી લીકેજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીની મુલાકાત લેવાના હોય ત્યારે આજે જે ગત વખતે જે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જે માનનીય વડાપ્રધાન શ્રી આવ્યા હતા SSB વડાપ્રધાન ત્યારે આ રોડ એકદમ કચકડા જેવો બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે કોર્પોરેશનની તમામ ટીમો જે અહીંયા ગાડી કામે લગાવવામાં આવી હતી. સાથે કહેવાય છે કે નેતાઓ જે ઉચ્ચ કક્ષાના નેતાઓ જેમ કે ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, પેજ પ્રમુખ હોય, યુવા પ્રમુખ હોય, ફલાણા પ્રમુખ, ઢીકણા પ્રમુખ, બધા જ પ્રમુખો અહીંયા ગાડી તમે જોઈ શકો છો ખડકલો જામી જાય છે. આજે તમે જોઈ શકો છો કે જે પીવાનું શુદ્ધ પાણી આજવા રોડથી જે કહેવાય છે કે સરદાર એસ્ટેટ જવાનો જે મુખ્ય માર્ગ છે આ જગ્યા ઉપર હજારો ગેલન પાણી જે પીવાનું શુદ્ધ પાણી પાણીને વાણી વિચારીને વાપરવાનું પાણી જળ એ જીવન છે આવા મોટા મોટા હોર્ડિંગ્સો લગાવી અને માર્કેટિંગ કરનારા આ નેતાઓ, સ્થાનિક કોર્પોરેટરો, સાથે સાથે સ્થાનિક અધિકારીઓ, આ ચોર અધિકારીઓ, ચોર કોન્ટ્રાક્ટરો, આ તમામને ઝુલમકી ન્યૂઝ માધ્યમથી હું વિનંતી કરું છું કે લોકોને પાણી પીવાનું મળતું નથી. પાણીના માટલાઓ પડી રહ્યા છે. સાથે સાથે પાણીઓ માટે જે કહેવાય છે કે કોર્પોરેશનની કચેરીએ જે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. સાથે અનેક સોસાયટીઓમાં આજે તહેવાર હોવા છતાં પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળ્યું. લોકોના ઘરની અંદર જે મહેમાનો આવે છે ત્યારે લોકો બહારથી પાણી વેચાતું લાવે છે, પરંતુ વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે ચોર તંત્રને કેમ સમજાતું નથી, આ સમજ નથી પડતી. માનવતા મરી પરવારી છે. આજે જે કહેવાય છે લેપ્રેસી ગ્રાઉન્ડ જે SSB વડાપ્રધાન જ્યારે અહીંયા ગાડી આવતા હોય ત્યારે લખોટી ગગડે તેવા રોડ બનાવવામાં આવે છે. પાણીનો વેરપાટ હોય તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે. મોટા મોટા બુલડરો મૂકવામાં આવે છે, જે કહેવાય છે JCBO મૂકવામાં આવે છે. પરંતુ જ્યારે આ પાણી પીવાનું શુદ્ધ પાણી જ્યારે લીકેજ થતું હોય ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આ શોભા નથી આપતું. એટલે આ પાણી તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવામાં આવે અને આ જે પણ કામગીરી કોન્ટ્રાક્ટરે કરી છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવા જે કોન્ટ્રાક્ટરો હોય, આવા અધિકારીઓ હોય તેઓની સામે દંડની જોગવાઈ કરવી જોઈએ. સાથે સાથે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે જળ એ જીવન છે. લોકોને પાણી નથી મળી રહ્યું, પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. અનેક સોસાયટીમાં તમે હવે વોટ લેવા જજો કે હું કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ પાર્ટીના ઉમેદવાર વોટ લેવા જશે તો ચોક્કસથી આ વખતે ચપ્પલોથી બી મારશે. સાથે સાથે સોસાયટીઓની બહાર એમને ભગાડશે. કારણ કે પાયાની સુવિધા, નળ, ગટર અને જે રોડ, આ ત્રણ સુવિધાઓ મહત્વની હોય છે, પરંતુ આ ત્રણ સુવિધાઓ આપી નથી. અને આજે જે કહેવાય છે કે દેશના વડાપ્રધાન હોય સાથે સાથે અન્ય ઉચ્ચ કક્ષાના નેતા હોય વડોદરા શહેરની અંદર અવારનવાર મુલાકાત લેતા હોય છે, પરંતુ જ્યારે મુલાકાત લેતા હોય છે ત્યારે કહેવાય છે કે મેકઅપ ને લાલી લિપસ્ટિક લગાવવામાં આવે છે. પરંતુ જ્યારે તમે જોવો કે ગ્રાઉન્ડ લેવલ પર આજે અમે લોકો જે જગ્યા ઉપર લેપ્રેસી ગ્રાઉન્ડ પાસે આવ્યા છે ત્યાં ગાડી તમે જોઈ શકો છો હજારો ગેલન પાણી જે પીવાનું શુદ્ધ પાણી લીકેજ થઈ રહ્યું છે. એટલે આ શરમજનક બાબત કહેવાય. આ પાણી જો લીકેજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો આ પાણી પાસે બેસી અને અમે લોકો જે લાભ પાંચમના દિવસે અહીંયા ગાડી સ્નાન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીઓની રહેશે. વિસ્તારમાં હંમેશા પાણીની સમસ્યા બી છે. આપણા 2-3 મહિના અગાઉ બી આપણે કમલાના ઘર પર જે લીકેજ થયું નેગી ન્યૂઝ પણ તાત્કાલિક એ ધોરણે જે પગલાં લેવામાં આવ્યા એમની કામગીરી કરવાની, આની કામગીરી ક્યારે પૂર્ણ કરાવશે એવું કશું લાગે છે આપણને? હા, ચોક્કસથી. જે કહેવાય છે કે આ આજવા રોડથી જે સરદાર એસ્ટેટ જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર અવારનવાર
જે પાણીનું લીકેજ થતું હોય છે, કારણ કે આ જે કોન્ટ્રાક્ટરોને જે શિશુ વાપરવાનું હોય છે એની જગ્યા ઉપર સળ વાપરી અને મોટા મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ સાયલન્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સાથે કહેવામાં એવું પણ આવે છે અને જાણવામાં પણ આવે છે કે અહીંના સ્થાનિક કોર્પોરેટર જે ચેરમેન છે, જે હિતેન્દ્ર પટેલ છે, એ હિતેન્દ્ર પટેલને પણ શરમ લાગવી જોઈએ કે એક વાર લીકેજ હોય, બે વાર લીકેજ હોય, વારંવાર લીકેજ થતું હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કામગીરી શા માટે આપવામાં આવે છે. કારણ કે ગોળાની કહેવા છે કે નાલ એમના હાથમાં છે, કયા કોન્ટ્રાક્ટરને કામ આપવું, કયા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો, કયા કોન્ટ્રાક્ટરને કામ ન આપવું, આવી તમામ જે કહેવાય છે એમના હાથમાં હોય છે. છતાં પણ આવા કોન્ટ્રાક્ટરને કામ આપી અને કંઈક ને કંઈક રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને આજે તમે જુઓ કે હજારો ગેલન પાણી, જે શુદ્ધ પાણી જે વેરપા રહ્યું છે, આનો જવાબદાર કોણ? એટલે જે તે અમારી માંગણી છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે મેયર શ્રી મ્યુનિસિપલ કમિશનર જે અમને નવા આવ્યા છે, જે સુરતથી વડોદરા ખાતે આવ્યા છે, એમને પણ આપના મીડિયા તરીકે અમારી વિનંતી છે કે વડોદરા શહેરની અંદર પુષ્કળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પુષ્કળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આમાં નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલે ચોક્કસથી આવી તમામ તપાસ થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોર્પોરેટરોને તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપવી જોઈએ તેવી અમારી માંગણી છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર. જી હતા કમલેશ પરમાર. આપણે જોઈ શકો છો કે જે હજારો પાણી લીટર બા પાણી કેટલું લીકેજ થાય છે? મને કોઈ વાંધો નહીં આવે ને? ના ના, કશો કોઈ વાંધો નહીં. પાણી કેટલા ટાઈમથી લીકેજ થાય છે? હવે કેટલા ટાઈમથી થાય છે એ રહે ખબર છે? ત્રણ દિવસ થયા. પાણી માં જીવ હોય છે, પાણી કઈ એમને થોડું આપણા માણસ જેવો જીવ હોય છે પાણી માં હોય. અરે દરિયા બેન, તમે જોઈ શકો છો કે આ પાણી છે, જે પાણી છે આ નીકળીને સીધું લેપ્રેસી ગ્રાઉન્ડમાં જાય છે. ને લેપ્રેસી ગ્રાઉન્ડમાં ટૂંક જ સમયમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવવાના છે ને હાલમાં તે કામગીરી બી ચાલી રહી છે. તાબડતોબ તૈયારી બી ચાલી રહી છે અને થોડેક જ નજીક જે ગ્રાઉન્ડ છે ત્યાં જ પાણી લીકેજ થઈને સીધું ગ્રાઉન્ડમાં જાય છે. પાણી વેડફામ થઈ ને સીધું કેનલમાં જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી ઝુલમુખી અવાજ ન્યૂઝના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જે સૌથી મોટો તહેવાર જે કહેવાય છે વડોદરા છે, સંસ્કારી નગરી, તહેવારોની નગરી, સાથે સાથે કહેવાય છે ભ્રષ્ટાચારની નગરી, આ ભ્રષ્ટાચારની નગરીની અંદર પાણીનો વેરપાટ થઈ રહ્યો છે. આ શરમજનક બાબત કહેવાય. આ નેતાઓ, અધિકારીઓ, કામચોર કર્મચારીઓ, આ તમામને વિનંતી છે કે પાણી વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે, કારણ કે લોકોને પાણી નથી મળતું. આ ચોરોને હાઈ લાગશે, લોકોની હાઈ લાગશે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જે માનનીય વડાપ્રધાન SSB વડાપ્રધાન આવે છે અને ગરીબોના ઝૂંપડા તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. લારી ગલ્લા ધારકો બંધ કરવામાં આવે છે. આ ધંધા રોજગાર નથી લોકો પાસે, અને તમે લોકો ખાલી માર્કેટિંગ કરવા માટે અહીં આવો છો, શરમ લાગવી જોઈએ. આજે લોકો તમે જો લોકો પાસે ધંધા નથી, લોકો બેરોજગાર છે, લોકોના પરિવાર કઈ રીતે જીવી રહ્યા છે, અને આજે લારીઓ ઉચકવા માટે દબાણ સકાયું છે. સાથે સાથે કહેવાય છે કે લોકોને રહેવા માટે જે ઘર છે બિચારા છાપરા બાંધીને રહે છે, આ છાપરા તોડવા માટે આવે છે. અરે શરમ લાગવી જોઈએ, તમે ઘર તો આપી નથી શકતા અને તમે લોકો આ રીતનું જે દુરુપયોગ કરો છો અને આ પાણીનો વેરપાટ થયો છે. આ પાણી તમે કહો છો જળ એ જીવન છે, તમે હોર્ડિંગ લગાવો છો, આ કોઈ અમે તો નથી કહેતા કે તમે હોર્ડિંગ લગાવો, જળ એ જીવન એ તમે કહો છો, આ જળ એ જીવન છે. અને વડાપ્રધાનશ્રીને અમારી વિનંતી છે કે આ જે પણ અધિકારી હોય, જે બી કર્મચારી હોય, જે બી કોન્ટ્રાક્ટર હોય, આ તમામને કહેવાય છે સૂચના આપો ને તાત્કાલિક ધોરણે આ લોકોને બ્લેકલિસ્ટ કરો તેવી અમારી માંગણી છે.
પાણી જે લીકેજ થઈ ને સીધું કેનલમાં જાય છે, જે કાસ બનાવવામાં આવી હતી, જે કાસ બનાવે એના અંદર જઈ રહ્યો છે. હજાર લીટર જે પાણી વેરફોર્મ જે પીવાનું શુદ્ધ પાણી છે તે લીકેજ થઈને લેપ્રેસી ગ્રાઉન્ડમાં જાય છે અને ત્યાં બાજુમાં જે કાંસ આવે છે ત્યાં જ જઈ રહ્યું છે. ઝુલમકી આવાસ ટીમને લાઇક અને શેર કરતા રહ્યો. તમારા વિસ્તારમાં કોઈ બી બનાવ હોય, કોઈ બી ઘટના બને, કોઈ બી ધાર્મિક કાર્યક્રમ હોય, અમને કોન્ટેક્ટ કરો, અમને સંપર્ક કરો, અમે તમારી સેવામાં ઉપસ્થિત